નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્માર્ટ ટુડે ન્યૂઝ. સાવલીના કેજે કેમ્પસમાં નિજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં ભારે ભક્તિભાવપૂર્વક અનેક રીતથી કરાઈ હતી, ત્યારે સાવલીના કેજે કેમ્પસમાં એક અનોખી રીતથી ઉજવણી કરવામાં આવી હતી. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓએ મળી 21 લાખ રામ મંત્ર લખી અને પોથી બનાવી વાંચતે ગાજતે જય શ્રી રામના જયઘોષ સાથે પોથીયાત્રા યોજી હતી. રામાયણના શ્લોક પાઠ કરી સમજ આપી અને દીવડા આરતી સાથે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર આવેલ કેજે કેમ્પસમાં અનોખી રીતથી આજે ઉજવણી છે તે કરવામાં આવી. કેમ્પસ સ્થિત વિવિધ કોલેજ ફેકલ્ટી, કેજે વિદ્યાલય, આયુર્વેદ કોલેજ સહિતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આચાર્યો, સંચાલકો, શિક્ષકગણ મળી અને 21 લાખ રામ મંત્ર લખી પોથી બનાવી વાંચતે ગાજતે જય શ્રી રામના જયઘોષ સાથે કાશીબા આયુર્વેદ હોસ્પિટલ કોલેજ પહોંચી અને પૂજન અર્ચન કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ રામાયણ પાઠ પણ કર્યો હતો અને એક જ શ્લોકમાં રામાયણની સમજ આપી હનુમાન ચાલીસા પાઠ કર્યો હતો. વડના પાંદડાના પડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવી મહાઆરતીની સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી. તો કેજે કેમ્પસ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 21 લાખ રામ મંત્ર પોથી અયોધ્યા રામ મંદિર સુધી પહોંચાડવા વ્યવસ્થા કરાશે તેનું તેમના દ્વારા કેજે કેમ્પસ સંચાલક ધર્મેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું. સમગ્ર દેશ અને દુનિયા જ્યારે ભગવાન શ્રી રામની નિજ મંદિરની પધરામણીને ભવ્ય રીતે ઉજવી રહી છે, ત્યારે કેજે કેમ્પસની અંદર પણ ભગવાન શ્રી રામના નિજ મંદિરની પધરામણીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. અમે સૌએ કેજે કેમ્પસ પરિવારે 21 લાખ મંત્રોનો એક અનુષ્ઠાન કર્યું હતું અને જે મંત્રો 21 લાખ મંત્રોની અમે પોથીયાત્રા સ્વરૂપે કેમ્પસની અંદર શોભાયાત્રા કાઢી હતી. શોભાયાત્રા બાદ વિદ્યાર્થીઓ દ્વારા રામાયણની એક સમજ આપવામાં આવી હતી કે રામાયણ વસ્તુ શું છે, રામાયણની અંદર દરેક વ્યક્તિનો દરેકનો શું રોલ હતો એની વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ દ્વારા જ સમજ આપવામાં આવી અને ત્યારબાદ હનુમાન ચાલીસા અને રામ ભગવાનની સ્તુતિ દ્વારા આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.